हेलो बाल दोस्तों, एजुकेटेक नो चैनल मा आपनो स्वागत छे। आजे आपने शिखीशु धोरण 8 विषय सामाजिक विज्ञान, पाठ 8 स्वतंत्रता पछीनु भारत। पाठना स्वाध्यायना प्रश्नोनी समझ मेळवीशु। पाठनो वीडियो तमे वीडियोना डिस्क्रिप्शन मा तथा वीडियोना अंते पण निहाळी शको छो। तो चालो शिखीए धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 8 स्वतंत्रता पछीनु भारत। पाठना स्वाध्यायना प्रश्नोनी समझ। स्वाध्यायना प्रश्नमा प्रश्न नंबर 1 खाली जग्या पूरो। 1 हिंदना विभाजन माटे ब्रिटिश पार्लामेंट खाली जग्या धारो पसार करो हतो। हिंदना विभाजन माटे ब्रिटिश पार्लामेंट द्वारा हिंद स्वातंत्र धारो पसार करो हतो। 2 ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા હતા। 3 હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે। હાલ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। સવાલ નંબર 1 ભારત ક્યારે સ્વતંત્ર થયું? તેના જવાબમાં આપણે લખીશું ભારત દેશ 15મી ઓગસ્ટ 1947 ના રોજ સ્વતંત્ર થયું। સવાલ નંબર 2 પુનઃ રાજ્ય રચના પંચના અધ્યક્ષ કોણ હતા? તેના જવાબમાં આપણે લખીશું રાજ્ય પુનઃ રચના પંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ ડોક્ટર ફઝલ અલી હતા। સવાલ નંબર 3 ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? તેના જવાબમાં આપણે લખીશું ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 ના રોજ કરવામાં આવી હતી। હવે પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો। સવાલ નંબર 1 સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તેના જવાબમાં આપણે લખી શકીએ સ્વતંત્ર ભારતની સામે નીચેના વિવિધ પડકારો હતા। 1 સ્વતંત્રતા પછીનું ભારત બ્રિટિશ પાર્લામેન્ટ હિંદ સ્વતંત્ર ધારો જુલાઈ 1947માં પસાર થયો હતો। આ ધારાની જોગવાઈ અનુસાર હિંદનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે દેશોમાં વિભાજન કરવામાં આવ્યું। અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા। પાકિસ્તાનમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા। આ શરણાર્થીઓને સમાવવા અને તેમને રોજગારી આપવી એ વિકટ સમસ્યા હતી। ભારત સરકારે ખૂબ જ કુનેહથી આ જવાબદારી નિભાવી। દેશના લોકો અને સરકારે આ નિરાશ્રિતોને પૂરતી સગવડ આપી। વિશાળ શરણાર્થી શિબિર ખોલવામાં આવી। નિરાશ્રિતોના પુનર્વસન બાદ તેઓ બધા સાથે એકરૂપ થઈ ગયા અને નૂતન જીવનની શરૂઆત કરી। તે સમયે ભારતમાં 562 જેટલા નાના મોટા દેશી રાજ્યો હતા। આ રાજ્યોને ભારત સંઘમાં જોડાવા માટે સહમત કરવા પણ એક અઘરો પડકાર હતો। આ સાથે લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું બંધારણ અને રાજકીય વ્યવસ્થાનું નિર્માણ કરવું પણ એક પડકાર હતો। ભારત પાકિસ્તાનના ભાગલા વખતનું દૃશ્ય ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડની આસપાસ હતી। આ વસ્તી ભાષા પહેરવેશ પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં વિભિન્નતાઓ ધરાવતી હતી। આટલી બધી વિભિન્નતાઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા સાધી રાષ્ટ્ર વિકાસ કરવો એ પણ આવશ્યક હતો। સ્વતંત્રતા સમયે વસ્તીનો મોટો સમુદાય ગામડાઓમાં રહેતો, ખેતી કરતો। આ ઉપરાંત ગંદા શહેરો, ગીચ વસવાટ, ગરીબી, શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ તથા ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને ખેતી સંલગ્ન રોજગારીની સમસ્યાઓ પડકારરૂપ હતી। બધા જ પડકારોની સાથે રાષ્ટ્રીય એકતા સાથે રાષ્ટ્રીય વિકાસ કરવો પણ જરૂરી હતો। આ રીતે સ્વતંત્ર ભારતની સામે આવા ઘણા બધા પડકારો હતા। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નના જવાબ થોડા લાંબા થાય છે, તમે ટૂંકાણ કરીને જવાબ લખી શકો છો। સવાલ નંબર 2 જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું? તેના જવાબમાં આપણે લખીશું જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણ ખત લખી આપ્યું, જેની સામે મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે અરજી હકુમતની સ્થાપના કરી। સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો। જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો કરી લીધો।
ત્યારબાદ લોકમત લેવાયો, જેમાં પ્રચંડ બહુમતીથી જૂનાગઢની જનતાએ ભારત સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આમ જૂનાગઢનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. સવાલ નંબર 3, અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિની નોંધ લખો. તેના જવાબમાં આપણે લખી શકીએ, અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિની નોંધ આ મુજબ છે. વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે અને વિકસિત દેશોની સાથે બરોબરી સાધી છે. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આ બધી સમસ્યા હોવા છતાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર કહી શકાય. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV એટલે કે જીઓસિંક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વિકલ તૈયાર કર્યા છે. આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહો અને મંગળ ગ્રહ પર પહોંચાડવા માટેનું મંગળ અભિયાન શરૂ કર્યું છે. ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન પ્રાપ્ત કરેલ છે. આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ રહેલી છે. વિશ્વના દેશોએ પણ ભારતની આ બધી સિદ્ધિઓની નોંધ લીધી છે. હવે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. વિદ્યાર્થી મિત્રો, સવિસ્તર ઉત્તર લખવાના હોવાથી જવાબ થોડા લાંબા થશે. આ તમામ પ્રશ્નોના જવાબ પાઠ્યપુસ્તકના આધારે લખેલા છે, તેથી તમે તમારા વિચારો મુજબ તેનું ટૂંકાણ પણ કરી શકો છો. સવાલ નંબર 1, દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો. તેના જવાબમાં આપણે લખી શકીએ, દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશેની માહિતી આ મુજબ છે. 562 જેટલા દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવું તે તત્કાલીન ભારતની સૌથી મોટી સમસ્યા હતી. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર જેવા મોટા દેશી રાજ્યો હતા, જ્યારે કેટલાક દેશી રાજ્યો ખૂબ નાના હતા. આ બધા દેશી રાજ્યોને ભારત સંઘમાં જોડાવવા, સમજાવવા ખૂબ મોટું અને મુશ્કેલ કાર્ય હતું. આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થયું. સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ અને નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી. વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કરવાની પ્રક્રિયા આરંભી. સરદાર પટેલ અને તેમના સચિવ VP મેનનના પ્રયત્નોથી હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાય બધા જ રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. હૈદરાબાદમાં પોલીસ પગલું ભરી નિઝામના હિતોની રક્ષણની બાંહેધરી આપી હૈદરાબાદનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું. હૈદરાબાદના વિલીનીકરણમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી, કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્વની રહી. જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણ ખત લખી આપ્યું, જેની સામે મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી હતી. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો કરી લીધો. ત્યારબાદ લોકમત લેવાયો, જેમાં પ્રચંડ બહુમતીથી જૂનાગઢની જનતાએ ભારત સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આમ જૂનાગઢનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોંગરાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી ન કરી હતી. આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. હરિસિંહે ભારતની લશ્કરી મદદ માગી અને ભારત સાથેના જોડાણ ખત પર સહી કરી. ભારતીય લશ્કરે તત્કાલિક કાશ્મીર જઈ તેનું રક્ષણ કર્યું, પણ તે દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવા જણાવ્યું. હજુ આજે પણ કાશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે, જેને આજે POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપેડ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે, જે વાસ્તવમાં ભારતનો ભાગ છે.
કશ્મીર કાયદેસર રીતે ભારતનો ભાગ છે તે નિર્વિવાદ હકીકત છે। આમ 1948 ના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ હતી। સવાલ નંબર 2, પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો। તેના જવાબમાં આપણે લખી શકીએ, પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશેની માહિતી આ મુજબ છે। ઈસવીસન 1950 માં ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરે તેવા આયોજન પંચનો પ્રારંભ કર્યો। આજે આ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે। આ આયોજન પંચમાં નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓ, વહીવટી નિષ્ણાંતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે। તેના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે। ભારતનું આર્થિક આયોજન લાંબા ગાળા અને ટૂંકા ગાળા એમ બંને ઉદ્દેશ્ય ધરાવે છે। ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશ્યોમાં ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ, આર્થિક અસમાનતામાં ઘટાડો, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે ઉદ્દેશ્યોને ધ્યાને લઈ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી છે। પ્રથમ પંચવર્ષીય યોજના ઈસવીસન 1951 થી 56 દરમિયાન હાથ ધરવામાં આવી હતી। પંચવર્ષીય યોજનાઓના આ સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા। ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી। ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે મહદ અંશે સ્વાવલંબી બની શક્યા છીએ। કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જી અનાજની આયાત કરતો દેશ આજે અનાજની નિકાસ કરતું રાષ્ટ્ર બનેલ છે। દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ, તેલીબિયાનું ઉત્પાદન વધારવા પીળી ક્રાંતિ વગેરે દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાઓ ભરવામાં આવેલ છે। સ્વતંત્રતા બાદ ગરીબી ઘટાડવા અને આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબી નિવારણ કાર્યક્રમો અમલમાં મૂકેલ છે। પંચવર્ષીય યોજનાઓના પરિણામ સ્વરૂપે આજે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે, પરંતુ ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી। આ માટે વસ્તી વધારો એક કારણ તરીકે જવાબદાર છે। આમ છતાં ગરીબી ઘટાડવા માટે આર્થિક અસમાનતા ઘટાડવા, રોજગારીની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર પ્રસાર, આવશ્યક ચીજવસ્તુઓ ગરીબોને મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે। આજે લોકોના આરોગ્યમાં સુધારો થયો છે। ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ કરી શક્યા છીએ। સરેરાશ આયુષ્યમાં સુધારો થયો છે। બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે। શિક્ષણનું પ્રમાણ એટલે કે સાક્ષરતાનો દર વધ્યો છે। હવે સવાલ નંબર 3, આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો। તેના જવાબમાં આપણે લખી શકીએ, આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિની ટૂંકમાં માહિતી નીચે મુજબ છે। ભારતે આજે પણ લોકશાહી આદર્શોને જીવંત રાખેલ છે। આ એક ગૌરવ લઈ શકાય તેવી ઉપલબ્ધિ ગણી શકાય, કારણ કે ઘણા બધા વિદેશી વિવેચકોનું માનવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ લાંબો સમય ટકી શકે નહીં। આ બધી જ આશંકાઓ નિર્મળ સાબિત થઈ। આઝાદીથી લઈ અત્યાર સુધી લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને વિધાનસભાની ઘણી ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે। ભારતમાં નાગરિકોને પુખ્ત વય મતાધિકાર આપવામાં આવેલ છે। ભારતમાં પ્રેસ સ્વતંત્ર છે, નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે। આ ઉપરાંત ભાષાકીય વિવિધતા અને ધાર્મિક વિવિધતા રાષ્ટ્રીય એકતા માટે બાધક બનતી નથી, પણ પોષક બની વિવિધતામાં એકતા સર્જે છે। વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે અને વિકસિત દેશોની સાથે બરાબરી સાધી છે। મર્યાદિત અને અલ્પસાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આ બધી સમસ્યા હોવા છતાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર કહી શકાય। પરમાણુ વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે। ઉદ્યોગોની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ, ઉર્જા, ખનિજ તેલ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં દેશે હરણફાળ ભરી છે। અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV તૈયાર કર્યા છે।
આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહો અને મંગળ ગ્રહ પર પહોંચવા માટેલું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહો છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ રહી છે. વિશ્વના દેશોએ પણ ભારતની સિદ્ધિઓની નોંધ લીધી છે. ભારતીય પરંપરાઓ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને માનવ સંસાધનોનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકાર્યું છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યોગનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકારેલ છે. 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે UN એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે જાહેર કરેલ છે. આમ આઝાદી પછી ભારતમાં વિકાસ ઉજ્જવળ પંથે હરણભાળ ભરી રહ્યો છે. આ રીતે આપણે ભારતની પ્રગતિ વિશે લખી શકીએ છીએ. અહીં આપણા સ્વાધ્યાયના પ્રશ્ન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના જવાબ જો થોડા વધુ લાંબા લાગ્યા હોય તો તમે તે પ્રશ્નોને ટૂંકમાં લખી શકો છો. મેં લખેલા જવાબ આપણા પાઠ્યપુસ્તકને અનુરૂપ છે. તમે તે મુજબ જવાબ પણ લખી શકો છો. ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નના વિડિયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે. થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એડ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આભાર દોસ્તો.